સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે. હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું જુવારના ઢોકળા. આજે આપણે ફ્રેન્ડ્સ બનાવવાના છીએ જુવારના ઢોકળા. જુવાર તાસીરમાં ખૂબ જ ઠંડી, જેથી કરીને તમે 12 મહિના ખાઈ શકો. ગમે ત્યારે જુવાર ખાઈ શકાય, પણ જુવારમાં એટલા બધા બેનિફિટ છે કે અત્યારે હું કહેવા બેસું તો મારો વિડીયો ખૂબ જ લાંબો થઈ જાય. એટલે જુવારના બેનિફિટ તો લગભગ બધાને ખબર જ હોય. નાના બાળકોને જુવાર આપો તો પણ ખૂબ જ સારી. અહીંયા આપણે 1 કપ જુવારની સામે, જુવારના લોટની સામે 1/3 કપ રવો લેવાનો છે. રવાથી એકદમ સરસ ફ્લફી એવા આપણા ઢોકળા તૈયાર થશે. અહીંયા મેં થોડું ખાટું દહીં લીધું છે, તમે તમારા ટેસ્ટ પ્રમાણે દહીં લઈ શકો છો. એટલે અહીંયા આપણે 1/3 કપ જેટલું જ દહીં લેવાનું છે. લીલા ધાણામાં તમે પાલક પણ લઈ શકો છો, પણ અહીંયા મેં ખાલી અત્યારે લીલા ધાણા લીધા છે. પાલક પણ ખૂબ જ સરસ લાગશે ટેસ્ટમાં, અને હેલ્થવાઇઝ પણ ખૂબ જ સારી, એટલે પાલક પણ લેવી ખૂબ જ જરૂરી છે. અહીંયા આપણે લીધી છે 3 લીલા મરચાંની પેસ્ટ અને 1 ઇંચ આદુનો ટુકડો લઈ અને 2 પેસ્ટ સાથે જ બનાવી લીધી છે. 1/2 ટેબલ સ્પૂન મીઠું અથવા તો 7 સ્વાદ પ્રમાણે મીઠું 1 ટેબલ સ્પૂન તેલ લીધું છે. અહીંયા મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે, સિંગ તેલનો. હવે આપણે બેટર તૈયાર કરશું. અહીંયા આપણે 1 બાઉલ લઈ અને બધું જ મિક્સ કરી દેશું. જુવાર લઈ લેશું, રવો લેશું, લીલા ધાણા લઈ લેશું. અહીં ધાણાનું પ્રમાણ આપણે થોડુંક વધારે રાખેલું છે, જેથી કરીને એકદમ સરસ એવો ટેસ્ટ પણ આવે અને કલરફુલ પણ લાગે, જેથી કરીને બાળકો ઝટપટ ખાઈ જાય. આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું, તેલ, બધું જ એકદમ સરસથી મિક્સ કરી આપણે દહીં લઈ લેવાનું છે. દહીં પહેલાં થોડુંક લેશું, બધું જ દહીં લઈ લેશું. અને પાણી નાખતી વખતે ખાસ ધ્યાન રાખશું બેટર ઢીલું ના થઈ જાય, કારણ કે આપણે દહીં તો લીધેલું જ છે. અહીંયા આપણે થોડું થોડું પાણી લેશું. અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. વધારે ઢીલું પણ ન હોય, વધારે કઠણ પણ નહીં. આ તમે આમ જોવો તો તેની થિકનેસ. આ રીતના આપણે બેટર તૈયાર કરવાનું છે. 15 થી 20 મિનિટ સુધી તેને ઢાંકીને રાખી દેવાનું છે. 15 મિનિટ થઈ ગઈ છે, પણ તે પહેલાં અહીંયા આપણે 2 પ્લેટ તેલથી ગ્રીસ કરી લીધી છે. આ તમે જોઈ શકો છો, અહીંયા મેં 2 પ્લેટ લઈ લીધી છે. આ સ્ટ્રીમરની પ્લેટ જ છે, અને સાઈડમાં આપણે સ્ટ્રીમરને પણ ગરમ થવા રાખી દેશું, કારણ કે પ્રીહીટ કરવું ખૂબ જ જરૂરી છે, તો જ આપણા ઢોકળા ફૂલેલા બનશે. સાઈડમાં આપણે મૂકી દઈએ અને જોઈ લઈએ આપણું બેટર. અહીંયા તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તેમાં આપણે લઈ લેશું 1 ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ, તેની ઉપર આપણે લઈ લેશું પાણી 1 ટીસ્પૂન, જેથી કરીને ઇનો આપણો એક્ટિવ થઈ જાય, અને એક જ ડાયરેક્શનમાં એકદમ સરસથી ચલાવી લેશું. ઇનો અથવા તો ખાવાનો સોડા લીધા પછી તરત જ પ્લેટ મૂકી દેવાની છે, તેને રાખવાનું નથી, જેથી કરીને આપણા ઢોકળા ફૂલી અને એકદમ સરસ પોચા બનશે. બેટરને આપણે પ્લેટમાં લઈ લઈએ. અહીંયા આપણે 2 પ્લેટ તૈયાર કરશું, કારણ કે જુવારના ઢોકળા એકદમ પાતળા હોય તો જ ખૂબ જ સરસ લાગે છે. એટલે આપણે ઢોકળાને બહુ જાડા નથી બનાવવાના. આ જ રીતે ટેપ ટેપ કરી અને 1 પ્લેટ મૂકી દઈએ અને બીજી પ્લેટ લઈ લઈએ. અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે 2 પ્લેટ એકદમ સરસ તૈયાર કરી લીધી છે. તેની ઉપર હવે તમને મરી પાવડર ગમતો હોય તો મરી પાવડર, ને લાલ મરચું પાવડર ગમતું હોય તો લાલ મરચું પાવડર ગમે તે સ્પ્રિંકલ કરી શકો છો. અહીંયા હું અત્યારે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરવાની છું, અથવા તો તમે એમ પણ કરી શકો 1 પ્લેટમાં મરી પાવડર ને 1 પ્લેટમાં લાલ મરચું પાવડર. પણ મારા ઘરમાં લાલ મરચું ખૂબ જ સરસ ભાવે છે, એટલે હું લાલ મરચું લઈશ. અહીંયા આપણું કુકર પણ પ્રીહીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આમાં આપણે 1 થી 1.5 ગ્લાસ પાણી રાખેલું છે. નીચે પાણી પણ આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે. તેની ઉપર આપણે રાખી દેવાની છે પ્લેટ, ઢાંકણ બંધ કરી અને 15 મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર થવા દેવાનું છે. 15 મિનિટ હાઈ ફ્લેમ રાખ્યા પછી આપણે જોઈ લઈએ. અહીંયા આપણે જોશું તો એકદમ હાથમાં પણ ચોટતું નથી, આ તમે જોઈ શકો છો. તેનો મિનિંગ એવો કે એકદમ પરફેક્ટ આપણા ઢોકળા તૈયાર છે. તેને આપણે બહાર લઈ લેશું. અહીંયા આપણે પ્લેટ ઠંડી થાય એટલે ઉપર સિંગ તેલ લગાવી દેશું, કારણ કે આને વઘાર કરવાની કાંઈ જરૂર જ નથી, તોય પણ એકદમ ટેસ્ટી લાગશે. ઠંડી થવા દેવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને એકદમ સરસ એવા આપણા ઢોકળા પડે. અહીંયા તમને જેવો શેપ ગમતો હોય તેવા શેપમાં તમે કટ કરી શકો છો. અહીંયા તમે
જોઈ શકો છો ફ્રેન્ડ્સ, જુવારના ઢોકળા એકદમ સરસ તૈયાર છે, ટેસ્ટી પણ છે, હેલ્ધી પણ છે. તો તમે પણ આ ઢોકળા ચોક્કસ બનાવો. અહીં તમે જોઈ શકો છો એકદમ પોચા પોચા અને જાળીદાર આપણા ઢોકળા સરસ તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો. હજી સુધી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.